ચણાકા ચણાકાો બનાવ મહિલા ઘરમાં એકલી હોય અને સસરા એક મહિલાને ઉતારી ઘાટ મારું ગામ ચણાકા મારું નામ માંડવીયા અમિત જીયેશભાઈ મારા ફાધર ઓક થઈ ગયા હતા એના પાંચ વર્ષ થયા અને મારા મમ્મી કામે જ હતા ખેતી ગામે એટલે મજૂરી ઉપર અને મારા દાદાએ એનો બનાવ બની ગયો આઠ વાગે મને મેં એને ફોન કર્યો અને એને ફોન કર્યો એટલે મેં એને પૂછ્યું મેં કીધું ક્યાં છો કે ખેરે છો પછી મેં ફોન કાપી નાખ્યો પછી પાછો મેં ફોન કર્યો ને તો એ સિશોપ આવી ગયો પછી એને મારે એક છે અમારા પપ્પાના દોસ્તાર એને ફોન કરીને મને કીધું એ કે તાર મમ્મીનો ફોન કરી કે એનો ફોન સિશોપ થઈ ગયો છે ને એણે રાઈડ નાયખાલી છે એ કે ફોનમાં ચાલુ હતો અને એવું બધું થયું છે એટલે મેં ફોન કર્યો મારા ભાઈને પછી મારા ભાઈ ઘરે ગયો તો એ ટીવી ચાલુ હતી પછી સવારે મારા મામાને મારા માસાની બધા ગયા તો એ ટીવી બંધ હતી એવું બધું છે હાલો માલ શું મારનાર મારા દાદા અને એક છે વઘાઈ છે એના દુલભભાઈ ગામ એનું આપણે શ્રીજી દુકાનની સામે મારું નામ રમેશભાઈ ભીખુભાઈ લાકાણી ગામ રાવણી કુબા મારી બેન સાસરે સણાકા હતી ન્યા ઇતિહાસ બની ગયો એને સસરાએ ઘરમાં ખૂન કરેલું છે ગળા ટૂપો જાય પછી મારી નાખીને પછી પંખે ટાંગીને એણે દરવાજો બારથી પાછો દઈ દીધેલો છે પહેલાં મારેલી છે પછી ગળા ટૂપો હાથે દીધેલો પછી એણે પંખે સુંદરી બાંધી ટાંગી અને પસાર પછી ગળા ખાય નહીં કે મરી ગઈ છે બરાબર દરવાજો એણે બહારથી અંદરથી દરવાજો દઈ દીધો છે બહાર દરવાજાની બાજુમાં બારી હતી ત્યાંથી હાથ નાખીને શો પર દઈને પછી એ લોકો નીકળી ગયા અને જે તે હતું એ ફોન કરી એના કે અમને કોઈને ખબર નથી રાતે દસ વાગે આવીને સુઈ ગઈ છે અંદરથી જ સ્ટોપ પર દીધેલી છે બરોબર રોજ કામ પોલીસ કરતા ને એણે બોલાયું સવારમાં તો પછી ત્યાર પછી એણે બધું શૂટિંગ લીધું એટલે કે ભાઈ આ ઇતિહાસ આપણે દરવાજા અમે તોડ્યા સાહેબ આવ્યા પછી દરવાજા તોડીને પછી જોયું એટલે કે ભાઈ ગળા ટૂંકો ખાધેલો છે મારનાર કોંકુણ હતા હું નતું બારના મારનાર મારના ચંબાઈ અને એક ડોબરી હે ને વઘાસિયા એ બે વ્યક્તિ હતા દુલભભાઈ સાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ખૂનનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદી રમેશભાઈ ભીખુભાઈ કે જેઓના બહેન રસીલાબેન જેઓના લગ્ન ચલાખા ગામે થયેલા હતા અને તેમના પતિનું આજથી સાડા ચાર પાંચ વર્ષ પહેલાં શોર્ટ સર્કિટમાં અવસાન થયેલું રસીલાબેનના સંતાનમાં બે પુત્ર છે તેમના પતિના મૃત્યુ બાદ પણ એમણે બે જગ્યાએ ફૂલહારની વિધિ કરેલી પરંતુ ત્યાંથી પરત આવેલા ત્યારબાદ તેઓ તેઓના ગામના ભાવેશભાઈને ત્યાં મજૂરી જતા જે તેઓના સસરા સમૂહભાઈને પસંદ ન હતું એ બાબતમાં અવાનવાર ઝઘડા થતા બોલાચાલી થતી અને બે દિવસ પહેલાં રસીલાબેનની શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલ જે અંગે તેઓના ભાઈ ભાઈએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલી જેનું પીએમ જામનગર ખાતે કરવામાં આવેલું જેમાં કળાટૂંકો તેમજ માથામાં ઈજા થયેલાનું પીએમ નોટમાં જાણવા મળેલું જે અંગે રમેશભાઈએ તેઓ ભરણજીના રસીલાબેનના સસરા વિરુદ્ધ સાસણ પોલીસ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ભેસાણ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે શંભુભાઈ શંભુભાઈ વસરામભાઈ હાલમાં વેસાણ પોલીસે આ બાબતમાં તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ વ્યક્તિ એમાં છે કે કેમ